नमस्कार विद्यार्थी मित्रों, तमारू हार्दिक स्वागत है एजुकेशन इन गुजराती चैनल पर। आज आपणो टॉपिक है धोरण 5 विषय गुजराती तेमा चेप्टर नंबर 15। तेमनु नाम है सुभाषित। तेमा आपणे जोईए अध्ययन निष्पत्ति में के परिचित अपरिचित परिस्थिति अने संवादो सांभळी अने समझी सके छे। वाचन सामग्री तथा दृश्य श्राव्य साधनों द्वारा काव्य वार्ताओं नाटकों ने मुख्य विचारों ने जोई अने सांभळी अने समझी शके छे। भाषामां थयेली विविध रजूआतो सांभळी अने मुख्य विचार छे ए समझी शके छे। जोयेल सांभळेल अनुभवेल अने कल्पना करेल बाबतोनुं वर्णन करी शके छे। परिचित अपरिचित विषय पर स्वतंत्र लेखन करी शके छे अने सारी नरसी बाबतो अंगे चिंतन पण करी योग्य निर्णय लई शके छे। त्यारबाद जोईए प्रश्न नंबर 1 કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું છે કે તમને આ સુભાષિતોમાંથી કયું સુભાષિત સૌથી વધુ ગમ્યું તે અહીં લખો। તેમાં હોઈ જોઈએ કે કડવા હોય લીમડા શીતળેની છાયા, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ। બીજો પ્રશ્ન છે કે તમે પોતાના ક્યાં ક્યાં કામો જાતે કરો છો અને જાતે કામ કરવાથી તમને શો લાભ થાય છે? તો કે હું મારા કપડાં જાતે ઘડી કરીને વ્યવસ્થિત કબાટમાં ગોઠવું છું અને મારા સ્કૂલ તથા ટ્યુશન બેગના ચોપડા ભરવાનું તથા મારું ખાણું એ વ્યવસ્થિત ગોઠવવાનું કામ જાતે કરું છું। મારી મમ્મીને તેને નાના મોટા કામમાં હું મદદ કરું છું। જમ્યા પછી મારી ડીશ ચોકડીમાં મૂકી દઉં છું અને મારું ગૃહ કાર્ય લંચ બોક્સ હોટલ બેગ આ દરેક કાર્યમાં હું જાતે જ કરું છું અને મને નવું શીખવા અને જાણવા મળે છે। ત્યારબાદ જે પ્રશ્ન નંબર 3 કે તમારા ઘરે મહેમાન આવે તો તમને ગમે કે નહીં, કેમ? તો કે મારે ઘરે મહેમાન આવે તો મને ગમે, કારણ કે મહેમાનને આદર આપવો અને ગમે તે આપણી સંસ્કૃતિ છે। મહેમાન આવવાથી ઘરમાં રોનક વધે છે। ત્યારબાદ ચોથો છે કે તમારા ભાઈ બહેન અથવા મિત્રો સાથે ઝઘડો થાય છે ક્યારે ક્યારે? તો કે હા, મારે મારા ભાઈ બહેનો તથા મિત્રો સાથે ઝઘડો થાય છે જ્યારે મારે અને મારા ભાઈએ ટીવી એકસાથે જોતું હોય ત્યારે હું મારા ભાઈ એકબીજા વસ્તુઓ લઈએ છીએ। મારા મિત્રો સાથે મારો ઝઘડો થાય ત્યારે તેને ભૂલ હોય અને હું સાચું બોલવાનું કહું ત્યારે અથવા પરીક્ષામાં ઓછા માર્ક આવે ત્યારે। ત્યારબાદ જે 5મું છે કે તમે પોતાના ક્યાં ક્યાં કામમાં બીજાની મદદ લો છો? તો કે હું મારા સ્કૂલે જવાના કામમાં મને ગણિતના દાખલા ન આવડે ત્યારે રસોઈ બનાવવામાં અને મારી બુક પુસ્તક અથવા બીજી કોઈ ખરીદી માટે હું મમ્મી પપ્પાની મદદ લઉં છું। પ્રશ્ન નંબર 2 છે કે અવિભાગની પંક્તિઓ સાથે બંધ બેસતા બ વિભાગના અર્થો સામે ખાનામાં યોગ્ય ક્રમ આપી જોડકા જોડો। એમાં જોઈએ કે જાતે કરવું જાતે રડવું, એમાં આવશે ગ કે પોતાની મહેનતથી જ આગળ વધવું, જાત વિના સૌ જૂઠવું જોઈએ, એમાં આવશે કે પોતાના વિના બધું વ્યર્થ છે, જાત વડે ઉદ્ધરવું જોઈએ એટલે કે સતત પરિશ્રમ કરવું, આળસ છોડવું જોઈએ અને સ્વાવલંબી બનવું જોઈએ, નહીં નયન માને એટલે કે જેની આંખમાં સ્નેહ નથી, બાંધવ હોય અબોલડા એટલે કે ભાઈ બહેન એકબીજાથી રિસાયા હોય, ચાલે ભાગ્ય ચલંતનું એટલે કે પુરુષાર્થ કરવાનું ભાગ્ય આગળ રહે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 કે નીચે આવેલી ઘટનાઓમાં તમે સલાહ આપવા કયું સુભાષિત વાપરશો તે એકમમાંથી શોધીને લખો। માં પહેલું છે કે સોનું સસલાને ખૂબ જ ભૂખ લાગી છે, તે રાહ જોઈને બેઠું છે કે કોઈ એના માટે ગાજર લાવે તો તે ખાય। તેમાં જોઈએ કે બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભા ઊભા રહેલનું, સુતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું। બીજું છે કે કાલુ ચકલો કાવ્યના ઘરમાં માળો બનાવવા માગે છે પણ કાવ્યાનો ભાઈ કાનો તેને ઉડાડી દે છે। તો કે આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નહીં, તે ઘર કદી ન જઈએ ભૂલે કાંચન વરસે મેં। ત્યારબાદ જઈએ કે ગીતા અને ગાર્ગી બંને બહેનોને એક જ રમકડું જોઈએ છે, આથી તેઓ એકબીજાથી વિસાઈ ગઈ છે। તેમાં આપણે જોઈએ કે કડવા હોય લીમડા શીતળેની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ। ચોથો છે કે નાનકડો પ્રકાશ ચાલતા શીખી રહ્યો છે, તે વારંવાર પડી જાય છે, તેને પપ્પા હવે તેનો હાથ પકડીને ચાલે છે। તો કે હોય કામ મુશ્કેલ પણ ઉદ્દમથી જ થાય, ખંત જ દિલમાં હોય તો કદી ન ફોગટ જાય। પ્રશ્ન નંબર 5 કે શિયાળામાં
શિવાનીને ઘરમાં ભરાઈ રહેવાનું જ ગમે છે, કસરત કરવાનું તે કાલ પર જ ટાળ્યા કરે છે. એમાં જોઈએ કે બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સુતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. ત્યારબાદ છઠ્ઠું છે કે રેખાથીની બહેન પણ રીનાના બંગલામાં ગઈ, પણ રેખાની મમ્મી તેની સાથે વાત જ ના કરી. એમાં જોઈએ કે આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નહીં, તે ઘર કદી ન જઈએ, ભલે કંચન વરસે મેં. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4 કે સુભાષિતોની પંક્તિના સાચા અર્થ સામે રાઈટની નિશાની કરો. એમાં છે કે જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જૂઠું છે, એટલે કે પોતાનો જ આધાર સાચો, બાકી બધું વ્યર્થ છે. બીજું છે કે આવ નહીં, આદર નહીં, નહીં નહીં માં નહીં, એટલે કે જે આદર નથી અને પ્રેમ ભર્યો આવકાર નથી. ત્યારબાદ જોઈએ કે બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ, કે ભાઈ બહેન ઝઘડે તો પણ પોતાના જ કહેવાય. પછી 5મું છે કે આપેલા સુભાષિતોનો અર્થ સમજાવી તેના આધારે પ્રશ્નના જવાબ લખો. એમાં હોય કે મિત્ર એવો શોધવું, ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. નો અર્થ છે કે મિત્ર એવો હોવો જોઈએ કે જે ઢાલ જેવો હોય, સુખમાં ભલે એ પાછળ રહે પણ દુઃખમાં હંમેશા આગળ રહેતો હોવો જોઈએ. પ્રશ્ન, તમને સાથ આપતો હોય તેવા ભાઈબંધ કે બહેનપણીનું નામ લખો અને તમને તે ક્યારે અને કઈ રીતે સાથ આપે છે તે લખો. તો કે મને મારો મિત્ર હેત એ ખૂબ જ મદદ કરે છે, તે મને અઘરા લગતા દાખલા શીખવામાં મદદ કરે છે અને પરીક્ષાની તૈયારી કરવામાં મને મદદ કરે છે. કોઈ વસ્તુ ખરીદવા જવી હોય તો તે મારી સાથે આવે છે. ઘણી વખત હું બીમાર હોઉં તો મારા કેટલાક કામો પણ કરી આપે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6 કે કોઠામાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો તથા તેના વિરુદ્ધાર્થી શબ્દ ઉદાહરણ પ્રમાણે લખો. એમાં જોઈએ ખોટું એટલે કે જૂઠું, સાચું, દિન, દિવસ, રાત, સન્માન, આદર, અનાદર, કટુ, કડવું, મીઠું, ઠંડુ, શીતળ, ઉષ્ણ, દુષ્કર અને મુશ્કેલ અને સહેલું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7 નીચેના રૂઢિપ્રયોગો, કહેવતો અને વાક્યોને નજીકનો અર્થ ધરાવતું સુભાષિત તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. વિના સહકાર નહીં ઉદ્ધાર. તેમાં હોય કડવા હોય લીમડા, શીતળેની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ, નામ મોટા પણ દર્શન ખોટા. હજે એક આવ નહીં, આદર નહીં, નહીં નહીં માને, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે નહીં. ત્રીજું છે કે જાત મહેનત જિંદાબાદ, જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જૂઠવું જોઈએ, જાતે જુજવું, જાત વળી ઉદ્ધરવું જોઈએ. ચોથું છે નસીબ અપના આપના, બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભો ઊભા રહેલનું, સુતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું, પરિશ્રમે પારસવાણી. એમાં જોઈએ કે હોય કામ મુશ્કેલ પણ ઉદ્દમથી જટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય.